લહેરો ડર કર નૌકા પાર નહીં હોતી કોશિશ કરવાવાળો કી કભી હાર નહીં હોતી દોસ્તો સમંદરમાં ભરતી આવે અને એ વખતે લહેરોને એ ભરતીને જોઈને જો કોઈ વ્યક્તિ છે એ પાછો પડી જાય અને વિચારે કે અત્યારે નથી જવું દરિયામાં મોતી કે માછલીને લેવા તો એ વ્યક્તિ કોઈ દિવસ સફળ ખલાસી નહીં બની શકે વેલકમ ઓલ માય સ્ટુડન્ટ્સ હું સ્વાગત કરું છું આપનું ટાર્ગેટ વિથ ભાઈક મારું તથા આર્ય કેરિયર એકેડેમીના આ પ્લેટફોર્મ ઉપર દોસ્તો વર્ષોથી ટાર્ગેટ વિથ ભાઈક મારું એપ્લિકેશન યુટ્યુબ ચેનલ અને અમદાવાદ ખાતે આર્ય કરેર એકેડેમીથી તમે મને જાણો છો હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા તમે કમેન્ટ્સ પણ જોતા હતા યુટ્યુબમાં કે સર ગાંધીનગર આવો કારણ કે આ યુદ્ધ મેદાન છે છે એમાં કેન્દ્ર એ ગાંધીનગર છે સર તમે એક વખત ગાંધીનગર આવો તો દોસ્તો હું તમને એવું કહું છું કે અમે હું નહીં અમે ગાંધીનગર આવીએ છીએ હું અને મારા સાથી મિત્ર શક્તિસિંહ જાડેજા આપ સર્વ લોકો જે ગયા વર્ષે તૈયારી કરતા હતા અર્થાત ગઈ ભરતીમાં તૈયારી કરતા હતા એમાં કોઈ ભાગ્યે જ કોઈ એક વ્યક્તિ હોઈ શકે કે જે શક્તિસિંહ સરને ન ઓળખતો હોય જાડેજા સરને ન ઓળખતો હોય તો આ વખતે અમે બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે કંઈક એવું આપીએ ગાંધીનગરમાં કે જે એક માઇલ સ્ટોન બની જાય વિદ્યાર્થીઓ આવે એ મહેનત કરે શું એટલું જ કાફી છે નહીં દોસ્તો અમે કંઈક નવું વિચારીએ છીએ અમે કંઈક આવું વિચારીએ છીએ વિદ્યાર્થીઓ સાથે મહેનત કરતી એકમાત્ર સંસ્થા આર્ય કરિયર એકેડમી દોસ્તો સ્લોગન કહેવાના તો ઘણા બધા હતા પણ અમે અહીંયા આગળ અહીંયાથી કૃત નિશ્ચય થઈએ છીએ કે વિદ્યાર્થીઓ તો મહેનત કરશે જ પણ સાથે અમારી ટીમ એ ફેકલ્ટીઝની હોય એ એડમિનની હોય કે મેનેજમેન્ટની હોય સાથે એટલી જ મહેનત કરશે જેથી કરીને કોઈ પણ અમારા વિદ્યાર્થી છે એને ક્યાંય તકલીફ ન પડે કારણ કે આ રસ્તો આ કેડી જે તમે પકડી છે દોસ્તો એ સહેલી નથી આમાં ઘણા કાંટા વાગશે એ કાંટાને કાઢવાનું એના ઉપર મલમ લગાવવાનું કામ છે એ અમારી ટીમ કરશે જો કોઈ રસ્તો ભૂલી જાય છે તો એને ટ્રેક ઉપર લાવવાનું કામ એ અમારી ટીમ કરશે એનું હું તમને વચન આપું છું તો તમને બધાને જ એમ થાય કે સર જલ્દીથી આગળ વાત કરો કે તમે કઈ કઈ બેચ સ્ટાર્ટ કરો છો આર્ય કરિયર એકેડમી અહેમદાબાદ ખાતે તો દોસ્તો તમને બધાને જ ખબર છે કે અત્યારે સૌથી મોટી એક ભરતી આવી છે જે સામાન્ય કપડાંથી અલગ એવી ખાખી વર્દીનો રંગ ચડાવી શકે છે અને એ ભરતી એટલે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની ભરતી તો ગુજરાત સરકારે ગૃહ વિભાગે જે ભરતી જાહેર કરી છે એ મુજબ આપણે એક બેચ કરીએ છીએ પીએસઆઈની એક બેચ કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલની દોસ્તો હું વાત કરું બેચ વિશેની એ પહેલાં હું તમને એક સ્પષ્ટતા કરું આ ફિલ્ડમાં મારું ચૌદમું વર્ષ છે આ ચૌદ વર્ષના અંતે ઘણા બધા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બન્યા છે છતાં કહું છું કે આ વખતે રણનીતિ અલગ છે અભ્યાસક્રમ અલગ છે અને ખાસ કરીને કહું છું કે પીએસઆઈવાળા ક્યાંક તમે મૂંઝવણમાં હોવ તો હજી સમજી લેજો કે પીએસઆઈ ફક્ત આ વખતે ઓબ્જેક્ટિવ નથી પીએસઆઈ આ વખતે ડિસ્ક્રિપ્ટિવ પણ છે એટલા જ માટે દોસ્તો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ આ તૈયારી કરતી વખતે તમે ફોર્મ અઢળક લોકો એવા હશો કે જેમણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ આ બંનેનું ફોર્મ એકસાથે ભર્યું હશે અર્થાત કે પીએસઆઈ વાળાએ પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું જશે ત્યારે અમારી પાસે એવી રણનીતિ છે કે તમારું જીએસ જે છે એ તો આમ નામ જ તૈયાર થઈ જવાનું છે પરંતુ પીએસઆઈમાં આ વખતે સો માર્ક મેરિટમાં તમને અનાર્મમાંથી આર્મ આર્મમાંથી એસઆરપી કે એસઆરપીમાંથી ક્યાંક ફેલમાં ન મૂકી દે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે રણનીતિમાં સૌથી વધારે પીએસઆઈમાં હું ખુદ મહેનત કરવાનો છું તમારી સાથે ગુજરાતી અને ઇંગ્લિશ વિષયમાં ડિસ્ક્રિપ્ટિવમાં એ મારી તમને ખાતરી છે આ સાથે જ પોલીસ કોન્સ્ટેબલમાં જેટલા પણ વિષયો આવે છે એને અમે સિલેબસને જેમ ચાળણીમાં આપણે ચાલતા હોઈએ ને એ રીતે અલગ અલગ પોઈન્ટ અલગ અલગ મુદ્દાઓને જોયા સમજ્યા જાણ્યા કે ક્યાંક અન્ય લોકો ભૂલ કરે છે એ આપણી ભૂલ ન થવી જોઈએ સૌથી પહેલાં કોઈપણ વિદ્યાર્થીએ પાસ થવું હોય તો સિલેબસ છે એને ચેક કરવો પડે એક એક મુદ્દા સમજવા પડે શું પૂછ્યું છે ઘણી વખત એવું થતું હોય છે કે શું પૂછ્યું એ જ ખબર નથી હોતી સિલેબસમાં શું લખ્યું છે ને ભણાવવામાં બીજું કંઈક આવે છે એ ભૂલ અમે નહીં કરીએ કારણ કે અમે સૌથી વધારે એનાલિસિસ કરી બહુ બધું વિચારીએ અને પછી તમારી સમક્ષ પડી રહ્યા છીએ તો આપણી જે બેચ છે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની એ ડેમો શરૂ થાય છે અગિયાર નવ બે હજાર ચોવીસથી સવારે નવ વાગે વહેલી સવારે દોડવા જાઓ દોડીને આવો પછી ફ્રેશ થાવ ચા નાસ્તો કરો બરોબર અને ત્યાર પછી તમે એકદમ ફ્રેશ થઈ જાઓ એટલે આવો ઓ ટાઈમ સેટ કર્યો છે આ વખતે અમે દર એક ઝીણી ઝીણી વસ્તુને પસંદ કરવામાં રણનીતિ કરીએ છીએ એટલા જ માટે અમે ટાઈમ રાખ્યો છે સવારે નવથી બપોરના બાર વાગે અમારું સ્થળ છે અમારું એડ્રેસ છે અટ્રિયા એ બ્લોક ફોર્થ ફ્લોર સરગાસણ ચોકડી ગાંધીનગર તો ઘણા વિદ્યાર્થીઓને રાહ હતી કે સાહેબ એડ્રેસ તમે રજૂ કરો તો એડ્રેસ તમારી સમક્ષ છે મોટાભાગના ક્લાસીસ અહીંયા આગળ આવેલા છે સરગાસન ચોકડી ઉપર અટરીયા બિલ્ડિંગમાં એમાં તમારે એ બ્લોક છે એમાં આવવાનું છે ચોથા ફ્લોરમાં લિફ્ટ છે ચિંતા ન કરતા ખબર છે દોડીને આવ્યા હશો થાકેલા હશો લિફ્ટની જરૂર પડશે લિફ્ટ અવેલેબલ છે તો આપણો પહેલો લેક્ચર છે ડેમો સ્વરૂપે આવતી અગિયાર તારીખે શરૂ થાય છે સવારે નવ વાગે દરેક મિત્રોને કહું છું કે સૌથી વધારે ડેમો આપવાની ક્ષમતા છે કારણ કે એક એક ફેકલ્ટીઝ એક એક તમારા ગુરુ એ અમે ચુનિંદા એટલે કે પસંદ કરી કરીને તમારી સમક્ષ મૂક્યા છે જ્યાં પણ તમને એવું લાગે કે આ ફેકલ્ટીનું આ વિષય અમને નથી ફાવે એમ તાત્કાલિક ધોરણે એડમિન ઓફિસમાં તમે જાણ કરી શકો છો એની ટાઈમ એની ટાઈમ ખાસ યાદ રાખજો કારણ કે તમારે આ વખતે કોઈ રિસ્ક લેવાનું નથી કારણ કે હવે સમય જેમ આપણને અધ્યક્ષ કહે છે એ પ્રમાણે સમય વધારે નથી એટલે ખાસ યાદ રાખજો ઘણાનો પ્રશ્ન થતો હશે કે સર ઇઝ ઇટ પોસિબલ ટુ કમ્પ્લીટ ઓલ ધ કોર્સ ઇન જસ્ટ થ્રી મંથ તો દોસ્તો હું તમને ખાસ કહી દઉં પહેલી જ વસ્તુ અહીંયા આગળ અમે ત્રણ ત્રણ કલાક અત્યારે બોલીએ છીએ પણ જરૂર પડીએ તો ત્રણની છ કલાક કરવામાં પણ અમે પાછા નહીં પડીએ એ હું તમને ખાતરી આપું છું ત્રણ કલાક તમારે કોન્સ્ટન્ટ ભણવાનું છે અને એક કલાક તમારે ત્યાં આગળ શું કરવાનું છે એ કહી દઉં તમારી ડેઇલી ટેસ્ટ હશે આ ટેસ્ટ કમ્પલસરી તમારે આપવાની છે સિલેબસ થોડો ચાલી જાય પછી પાછું દર અઠવાડિયે એક કાયદેસરની મોક ટેસ્ટ આપવાની છે કે જે પોલીસ કોન્સ્ટેબલમાં હોય એને પોલીસ કોન્સ્ટેબલનું પેપર મળશે પીએસઆઈમાં જે ભણતા હોય ને પીએસઆઈનું પેપર મળશે તમારે મોક ટેસ્ટ માટે ક્યાંય જવાની જરૂર નથી અને એ મોક ટેસ્ટમાં મારા ખુદના બનાવેલા પ્રશ્નો છે કોપી કરેલા નહીં હોય એ હું તમને ખાસ ખાતરી આપું છું કારણ કે મોક ટેસ્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પેદા કરે છે તમારી તૈયારી અને સફળતામાં તો અહીંયા આગળ વાત કરી દીધી આપણે ક્યારથી બેચ શરૂ થઈ છે અગિયાર સપ્ટેમ્બર મગજમાં સવારના નવ વાગ્યા એને ફિક્સ કરી દો એલાર્મ મૂકી દો પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઈનના ડેમોલેક્ચર્સની અંદર કોઈપણ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરવું છે તો આપણો નંબર છે બ્યાસી પચીસ બાણું 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 એઇટ ટુ ટુ ફાઇવ નાઇન ટુ નાઇન ટુ નાઇન ટુ આ નંબર ઉપર તમારે ફરજિયાતપણે એક વખત મેસેજ નાખી દેવાનો છે જેથી કરીને અમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓને પહેલાં અમારે એન્ટ્રી આપવી ખાસ યાદ રાખજો કે વધારે બેચીસ કરવાનો કોઈ ઈરાદો નથી જેટલું પહોંચી શકાય ને એટલું કામ આપવાનું છે એવું નહીં કે ઢગલો કરી દીધો બેચીસનો અમે પરિણામ આપવા આવીએ છીએ તમને પણ ખબર છે કે ઓફલાઈનમાં આવવા પાછળનું એકમાત્ર કારણ છે કે ગુજરાતની પબ્લિક કે જે અલગ રસ્તે ચાલી છે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે મહેનત કરે છે પૈસા નાખે છે યુવાનીનું ધન અત્યારે આમાં એ મહેનત કરીને વેડફે તો એનું વેડફ ન જવું જોઈએ એને એનું પરિણામ મળવું જોઈએ એટલા માટે થઈ અને અમે ખાસ આવીએ છીએ કે પરિણામ આપવું છે અને સૌથી વધારે સૌથી સારું સચોટ તો ડેમોલેક્ચર્સમાં દરેક લોકોને વેલકમ કરું છું હવે જે લોકો બેચમાં જોડાય છે એને શું મળશે તો દોસ્તો ગુજરાતની કન્ટેન્ટથી નંબર વન એપ્લિકેશન ગુજરાતમાં બે વખત જેને ગુજરાત કોમર્સ ચેમ્બર અને નોલેજ ચેમ્બર્સ દ્વારા એવોર્ડ મળ્યા છે ફર્સ્ટ એવી ટાર્ગેટવિથભાઈ એક મારું એપ્લિકેશન છે એનું એક્સેસ તમને ફ્રી મળશે તમે પીએસઆઈમાં આવતા હોય તો પીએસઆઈની બેચ મળશે કોન્સ્ટેબલમાં આવતા હોય તો તમને આખી કોન્સ્ટેબલની બેચ એમાં ફ્રી મળશે બરાબર તો આ કોમ્પ્લિમેન્ટરી છે ખાસ કહી દઉં છું તો એપ્લિકેશન તમને ફ્રી મળશે સર બીજું શું હશે તો દરેક લેક્ચર્સ છે એની જેટલી પણ અવેલેબલ પીડીએફ હોય એ પીડીએફ મળશે સમજો કોઈ લેક્ચરની પીડીએફ અવેલેબલ નથી તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને આ પીડીએફ તો ઠીક છે સાથે સાથે મળશે આપણા પુસ્તકોનો સેટ કે જે તમને દરેક તમારા વિષય છે એને મજબૂત બનાવશે બરાબર તો આપણા કયા કયા પુસ્તકો છે તમને મળશે તો ઇતિહાસ વારસો ભારતની ભૂગોળ બંધારણ અર્થવ્યવસ્થા વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ ગણિતના પુસ્તકો આ બધા પુસ્તકો છે એ તમને મળવાના છે સાથે એવું લાગે કે કંઈ જરૂરી વસ્તુ એડ થઈ છે તો એ પણ અમે તમને ત્યાં પ્રોવાઈડ કરીશું એ હું તમને ખાતરી આપું છું હવે અહીંયા આગળ વચ્ચે એક સ્લાઇડમાં સરસ મજાની અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોઈ ગઈ દોસ્તો આર્ય કર્ય એકેડેમી અમદાવાદ ખાતે જે પણ વિદ્યાર્થી છે ગમે ત્યારે આવીને પૂછવાની છૂટ છે કે જ્યારથી તમારી બેચ શરૂ થઈ ત્યારથી આજ સુધી કોઈ એવો દિવસ ગયો છે કે જેમાં ટેસ્ટ ન લેવાની હોય દોસ્તો ટેસ્ટનું મહત્વ એટલું અગત્યનું છે કે જાણે કોઈ પણ વ્યક્તિ ક્રિકેટની મેચ રમવા ફાઇનલ જતો હોય અને નેટ પ્રેક્ટિસ કર્યા વગર જાય તો શું હાલત થાય કોઈ વ્યક્તિ રણમેદાનમાં યુદ્ધ લડવા જાય છે પણ એને તલવારથી એક કોઈ વખત પ્રેક્ટિસ નથી કરી તો સમજી લેજો કે એ યુદ્ધમાં એની હાલત શું થશે એવી જ રીતે આપણા પરીક્ષારૂપી યુદ્ધમાં આ આપણી તલવાર છે એ કેમ ચાલશે રણમેદાનમાં એ ખબર પડવા માટે તમારે રેગ્યુલર ટેસ્ટ આપવી પડે આપણે ટેસ્ટ રેગ્યુલર લેવાના છીએ ડેલી અને એ ઉપરાંત આપણે મૂક ટેસ્ટ પણ લેવાના છીએ એ નક્કી કરેલું છે બરાબર છે અને પુસ્તકોની વાત થઈ ગઈ છે ત્યાર પછી આ ફરી એક વખત આપણું એડ્રેસ છે અને આમાં દોડવાની વાત કેમ ભૂલાય સાહેબ ગ્રાઉન્ડ જોઈએ ગ્રાઉન્ડમાં પાસ ન થાવ તો તમને લેખિતમાં કોઈ બેસવા નહીં દે એટલે ગ્રાઉન્ડ કરવાનું છે ગમે એટલું સારું ગ્રાઉન્ડ થતું હોય તો પણ ગ્રાઉન્ડ કરવાનું છે અને આ ગ્રાઉન્ડની જવાબદારી છે એ હું મારા સાથી મિત્રને બોલાવીશ અહીં આગળ કે ભરપૂર રીતે તમારે વિદ્યાર્થીઓને સાથ આપવાનો છે એવી બેસ્ટ અને એવી શ્રેષ્ઠ ટીમ કોચની રેડી કરવાની છે કે જેમાં આપણા વિદ્યાર્થી છે એને ફ્રીમાં સરસ મજાનું પોલીસની આ ભરતી આવે છે એના માટે થઈ અને રનિંગનું કોચિંગ મળી જાય તો હું વેલકમ કરું છું સાથી મિત્ર મારા શક્તિસિંહ જાડેજા સરને યસ વેલકમ તો રેડી સાહેબ રેડી હો સાહેબ ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર ઓફલાઈન બેચ સંદર્ભેની વાત કરતા હતા તો આ રહ્યો તમારી સમક્ષ ઓફલાઈન બેન્ચનો વિડીયો સાહેબ આ વિડીયોની અંદર સાહેબ ઘણી બધી બેંચ વિશેની બેચ વિશેની માહિતી આપી સાહેબ કાલે જ એક યુટ્યુબ લાઈવની અંદર સાહેબે કીધું અને બેન્ચ આમાં તમને તફાવત ખબર હોવી જોઈએ અને આ તફાવત મને ઘણો બધો સારાંશ કહી ગયો સાહેબ અત્યારે શાંતિકાળ ચાલી રહ્યો છે શાંતિકાળ દરમિયાન રાજા રજવાડાની અંદર સાહેબ જે સૈનિકો હતા એ તલવારની ધાર કાઢતા અને અત્યારે તમારો પોલીસનો જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી દઈ રહ્યા છો એનો અત્યારે શાંતિકાળ ચાલુ છે અને આ શાંતિકાળનો તમારે પૂરેપૂરો લાભ લેવાનો છે જ્યારે યુદ્ધ આવી જાય ત્યારે તલવારની ધાર કાઢવા બેસીએ તો કોઈ મતલબ રહેતો નથી અત્યારે જે શાંતિ કાળ છે ને આ શાંતિ કાળની અંદર તલવારની ધાર તમારે કાઢવાની છે અને એ માટે અમે આવી રહ્યા છીએ ગાંધીનગર અને ગાંધીનગર ખાતે બધી જ બાબતો સાહેબ તમારા સમક્ષ માહિતી સ્વરૂપે આપી સાહેબ ગ્રાઉન્ડની વાત કરી સાહેબ ગાંધીનગરની અંદર જે ટોપમાં ગ્રાઉન્ડની તૈયારી કરાવે છે એ જ સાહેબ દ્વારા યસ આપણે આર્ય કેરિયર અકાદમી દ્વારા સાહેબ ગ્રાઉન્ડની તૈયારી કરાવવાની છે ટૂંક સમયમાં તમને સાહેબ એ સાહેબ જ અહીંયા આપણા આ યુટ્યુબ માધ્યમથી લાઈવ સેશન ની અંદર તમને માહિતી આપવાના છે એટલે એની પણ ચિંતા છોડી દેજો ગ્રાઉન્ડની તૈયારી તમારું ભાઈઓ માટે પાંચ કિલોમીટર હોય કે બહેનો માટે સોળસો મીટર હોય આ તમામ તૈયારી અમારા શિરે છે અમારે તમને તમારી કારકિર્દી સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે તો સાહેબ છોકરાઓને એક વસ્તુ સૌથી વધારે જાણવી છે ને એ છે કે સાહેબ ફીઝ કઈ છે તો હું ફીઝ વિશે પણ તમને અમે માહિતી આપી દઈએ છીએ સૌથી પહેલાં તો તમને ખ્યાલ જ છે તમે અહીં આગળ વાંચી શકો છો કે આપણે દરેક વિષયોને સરસ રીતે ભણવાશે અને આખરે મિશન હોય ને તમારું ક્યાંક મિશન હશે પાસ થવાનું તો અમારું મિશન છે પાસ કરવાનું મિશન બંને એક જ લીધું છે અને સાહેબ કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થીને પાસ થવું હોય ને તો સાહેબ એમની મહેનત છે ને સિત્તેર ટકા જોઈએ જોઈએ ને જોઈએ આપણી ત્રીસ ટકા હોય તો પણ હું એમ કહી દઉં તમે એમ કહી દો કે આપણે જ ખાખી પહેરાઈ દેવાની છે સાહેબ ખાખી એમ મળતી નથી તો સખત મહેનત દોસ્તો તમારી કરવાની તાકાત હોય તો અમારી તાકાત છે તમારી સાથે મહેનત કરવાની તમને મહેનત કરાવવાની જેને પોતાના ઉપર વિશ્વાસ છે એ આ બેચમાં જોડાઈ શકે છે બાકી વર્દી એ તમારું સપનું હોય તો એને સાકાર કરવાની જવાબદારી પણ તમારી છે બરાબર અને જેમ કૃષ્ણએ કીધું છે ગીતામાં કર્મણીય વાધિકાર હસ્તે મા ફલેશું કદાચના કર્મ કરવે તો જા તારો એ એ તારી ફરજ છે ફળ છે એની આશા ન રાખ ફળ તો એવું જ મળશે જેવું તે કર્મ કર્યું છે તો ગુજરાતની ફે ફેકલ્ટી બેસ્ટ ટીમ છે તમને એમ થાય કે સર આપણે બેસ્ટ ફેકલ્ટી ટીમ કહો છો પણ જોવી છે કાંઈ વાંધો નહીં બતાવી દઈએ છીએ આપણે તમને ટીમ પણ બતાવી દે છે બંને માટે યસ ધીસ ઇઝ અવર ટીમ જેમાં તમે જોઈ શકો છો હું ત્યાંથી જ શરૂઆત કરું છું સરસ મજાની કે પરીક્ષિત જોઈ છે કે જે જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકમાં ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ એમની પાસે ભણી ગયા છે બહુ બધા હશે કમેન્ટ કરજો જોયસર આગળ ભણ્યા હોય તો જોયસર જ્યારે ભણાવતા હોય ને ત્યારે એમની એક ખાસિયત હું કહી દઉં એ પોતે વિદ્યાર્થીઓને જોય કરાવી દેશે અને જોય વિથ નોલેજ નોલેજ જ નહીં જોય વિથ નોલેજ તો જોય સર છે એ તમારું સાયન્સ અને ટેક લેશે અને સાયન્સ પણ લેશે ત્યાર પછી અહીંયા આગળ નારણસર છે નારણસર છે એ તમારું મેથ્સ લેશે નારણસરનો બાર વર્ષનો અનુભવ અને આપણી એપ્લિકેશનમાં દરેક વિદ્યાર્થીઓના સર બની ગયા છે નારણસર મેથ્સમાં કારણ કે એમની જે ટ્રીક ટ્રીક છે બધી બેન્કિંગની એ પણ તમને મળી રહેશે એટલે કે ઘણી વખત શોર્ટમાં કામ કરવું હોય તો પણ થઈ જશે અને લેન્ધી ટ્રીક પણ થઈ જશે ત્યાર પછી ધવલ સાવલિયા સર મોટાભાગના વિદ્યાર્થીઓ જો લાંબા સમયથી તૈયારી કરતા હોય તો સાવલિયા સાહેબનું ભૂગોળ છે અને એમની ટ્રીક છે ભૂગોળમાં બધું યાદ રાખવાની એની વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી સાહેબનું પોતાનું પણ પ્લેટફોર્મ છે સાધ્યમ ડિજિટલ એમાં એમનું કામ સરસ છે સર આપણી સાથે ઓફલાઈનમાં આર્યકર એકેડેમીમાં જોડાઈ રહ્યા છે ખૂબ સારી વાત છે સાથે જ ભૂગોળમાં બે વિદ્વાન આપણી સાથે છે થોડા થોડા બંને પોઈન્ટ્સ ટૉપિક્સ જેમાં પોતે વિદ્વાન હોય એ બંને વેચી લેશે અને સર છે એ આપણી સાથે જોડાયા છે ભૂગોળમાં અને સાથે અર્થશાસ્ત્ર પીએસઆઈમાં આવે છે તો સુરત સરને એ પણ જવાબદારી એમના ખભે મૂકી છે મારું સાહેબ છે બરાબર કે જે તમને ઇતિહાસ શીખવાડશે તમને ગુજરાતીમાં વર્ણનાત્મકમાં ભલે કાંઈ લખતા ના આવડતું હોય તમે એક વખત મને લખીને આપશો હું તમને કહી દઈશ કે તમારે પીએસઆઈ માટે તૈયારી કરવી જોઈએ કે નહીં મને એવું લાગશે કે તમે પીએસઆઈ માટે કેપેબલ નથી અને તમારો મેળ નહીં જ પડ્યા ત્રણથી ચાર મહિનામાં તો હું એક મોટા ભાઈની જેમ કહીશ કે મારે તારી ફી નથી જોતી પીએસઆઈની તું પોલીસ કોન્સ્ટેબલમાં એડમિશન લઈ લે અહીંયા આગળ છેતરવાની જિંદગીમાં ક્રિયા કરી નથી ના કરવામાં આવશે મને એવું લાગશે કે નહીં જ કરી શકે તો હું ચોખ્ખું કહી દઈશ ભાઈ કે આ વખતે રહેવા દે આવતી વખતે લડી લેજે કેમ કે આ વખતે વર્ણનાત્મક આ વખતે મીંડા નથી કરવાના આ વખતે ભાષા શુદ્ધિ તમારું ભાષા કૌશલ્ય આ સાથે જનરલ સ્ટડીઝના દરેક વિષયો છે અને થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ આ જેને આવડતું હશે એ લોકો સારો નિબંધ સારો પત્ર સારો અહેવાલ સારું ગદ્ય સમીક્ષા સારું ગ્રહણ અને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન પ્રિસિસ અને કમ્પ્રેન્શન આ બધું જ છે અને બંને વિષયો છે એ હું તમને સરસ રીતે કરાવીશ જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં મારા એકસોને એકવીસ માર્ક છે અને અંગ્રેજીમાં નાઇન્ટી ફોર માર્ક્સ છે આ હું તમને બેઠું કહી દઉં છું પેપર જોવું હોય તો પડ્યું છે એટલે એમ નામ કોઈ ગ્રામરવાળા સાહેબ ભણાવવા નહીં આવે જે મેન્સ લખી છે સારામાં સારા ગુજરાતમાં માર્ક્સ લાવ્યા છે એ તમને ભણાવશે બરાબર હવે પ્રશ્ન એમ થાય સર તો તમારી જીપીએસસી કેમ પાસ ન થઈ તો યુટ્યુબમાં ખુલ્લે જાહેરાત કરવા માંગુ છું દોસ્તો જીપીએસસી ક્લાસ વન ટુ પાસ થવી એટલે દરેક વિષયોમાં થોડું થોડું જ્ઞાન હોવું જરૂરી છે દરેક સબ્જેક્ટમાં થોડું થોડું તમારું માખણ નીકળી જવું જરૂરી છે મારું કરંટ અફેર પહેલેથી ખરાબ હતું અને હજી પણ છે એનું કારણ પણ કહી દઉં દોસ્તો કે પહેલેથી અર્ન વાઇલ લર્ન એ અમારું ચાલુ છે આના કારણે થઈ અને એ વખતે હું લેક્ચર્સ લેતો હતો અને એ વખતે જીપીએસસીમાં ખાલી ચાર માર્ક માટે રહી ગયો હતો ઇટ ઇઝ ઓકે પણ જે વિષયમાં હું નિષ્ણાત છું એ જ વિષય ભણાવીશ અન્ય વિષય નહીં ભણાવો બરાબર તો ઇતિહાસ ગુજરાતી અને ઇંગ્લિશ આ ત્રણેય હું લેવાનો છું સાથે જ જાડેજા સર છે જે તમારું જનરલ નોલેજ બહુ હેવી ટૉપિક છે આ વખતે જનરલ નોલેજ તમારું લેશે સાથે તમારા ઉપર મેનેજમેન્ટની બધી જવાબદારી એમના માથે મૂકી છે ત્યારે તમારું ધ્યાન રાખશે તમારી ટેસ્ટ રેગ્યુલર લેવાય છે એમાં તમે કેટલા માર્ક લાવો છો તમે ક્યાંક અટકો છો ક્યાંય તમારી સાથે એવું કંઈ થઈ જાય છે અચાનક કે તમે ડિમોટિવેટ થાવ છો સાહેબ હંમેશા ત્યાં હાજર હશે તમે દોડી નથી શકતા બધા દોડી જાય છે અને તમને એમ થાય કે સાહેબ હું દોડી ન શકતો તો સાહેબ કે શા હું તને દોડાવું એટલો મને વિશ્વાસ છે તો જાડેજા સાહેબ ઉપર બહુ મોટી જવાબદારી છે મારા કરતાં પણ મોટી જવાબદારી સાહેબ ઉપર છે અને બે બાક થઈને કહું છું બેશક કહું છું કે સાહેબ નિભાવશે સાથે જ કલ્ચર અને કલ્ચરમાં સાહેબ ખોવાઈ જાય કેમ કે ત્રણ વર્ષની ડિગ્રી લીધી છે એમણે બરોબર તો ચિરાગ જોશી સર કલ્ચર રહેશે ત્યાર પછી દીવુભા પોલિટી બંધારણ જેનું ખૂબ અગત્યનું આ વખતે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ભારણ રહેલું છે તો સાહેબની ઉપર મને પૂરો વિશ્વાસ છે કે છોકરાઓને હસતા રમતા અને બોલતા કરી દેશે બંધારણ મોઢે એ કેમ કહું છું એ કહી દો સાહેબ ક્લાસમાં ભણાવે છે અમદાવાદ ખાતે એ જ સાહેબો ત્યાં ગાંધીનગર આવે છે ટીમ એ જ છે આપણી સાહેબના રિવ્યૂ મેં લીધા તો કીધું કે સાહેબ અમને બંધારણમાં વાર્તા સ્વરૂપે રસ પડી ગયો નહીંતર બંધારણ ફેક બેઝ છે પણ કે સાહેબ વાર્તાઓ સાહેબ પાસે હોય છે વાર્તા એટલે કઈ વાર્તા જે કેસીસ બન્યા છે ભારતના ઇતિહાસમાં બંધારણને સાપેક્ષ કેસીસ તો એને પ્રેક્ટિકલ સાહેબ સમજાવે છે હું દિવ્યરાજ સરને પૂરેપૂરી જવાબદારી આપું છું કે બંધારણમાં કાંઈ ઘટવા ન દે અને યસ સર તમે બધા જ ઓળખો છો જે લોકો પહેલેથી એપ્લિકેશનમાં જોડાયેલા છો તો યસ સર પાસે તમે બધા રિઝનિંગ ભણ્યા જ છો અને લાઈવ બેચમાં આપણે યસ સર ભણાવેલું છે બધું બરાબર તો યશ સર તમને રિઝનિંગ ભણાવશે અને આપણી એપ્લિકેશનમાં એ સરનો જ કોર્સ છે એટલે મેં પૂરો પ્રયત્ન કર્યો કે ટાર્ગેટ વિથ ભાવિક મારું બેસ્ટ પ્લેટફોર્મ કેમ બન્યું તો એની ફેકલ્ટીઝ સારી છે ટીમ અને સાથે મારું જે કાંઈ આપી શકું છું એ મેં આપ્યું છે એટલે કદાચ અહીંયા આગળ પહોંચી છે એ જ વસ્તુ હું આર્ય કરેડિમા ઓફલાઈન લાવવા માગતો હતો જાડેજા સરનો સાથ મળ્યો છે અને અહીં આગળ હું જાહેરાત કરું છું કે અમે ગાંધીનગર આવીએ છીએ આ યુદ્ધને જીતવા અમારી સાથે યોદ્ધાઓ લડવૈયાઓ જેને જીતવું છે આ યુદ્ધ એ તૈયાર રહેજો બખ્તર પહેરવાની જરૂર નથી કારણ કે અમે તમારી આગળ ઢાળ બનીને ઊભા રહેવાના છે બસ સારી પેન રૂપી કલમ રૂપી તલવારને ચલાવતા શીખી જાજો બાકી બધી જવાબદારી અમારી ઘા છે તો અમે લઈ લેશું એ મારી જવાબદારી બરાબર તો આપણી આ ટીમ થઈ ગઈ હવે ફીઝની વાત હું બહુ લંબાવીશ નહીં એમાં હું કોઈ ખોટી બીજી જે મારી સ્ટાઇલ ઓનલાઈનમાં હોય છે નહીં લાવું કારણ કે ઓફલાઈનમાં સીધું જ કહેવા માગું છું કે ડેમો લેક્ચર્સ છે આપણા એ પહેલાં કોઈ એડમિશન લે છે બરાબર તો ડેમો લેક્ચર્સ અમે તમને આપીશું ભલે સાત કહેતા પણ કદાચ નવ પણ થઈ જાય મારી ઈચ્છા છે કે દરેક ફેકલ્ટીને દરેક વિષય તમારી સમક્ષ આવી જાવ જોઈએ પછી જ એડમિશન લેવાનું એક કઈ વિષય ખરાબ લાગે ને તો ના લેવાય એડમિશન હું ખુદ કહું છું હું વિદ્યાર્થીઓ ના લઉં તમને કહું છું તમને એમ લાગે કે આ વિષયમાં નથી જામતું નહીં લેવાનું એડમિશન તો ડેમો તમને આમે અમે નવ દિવસ આપવાના છીએ ડેમો પહેલાં ત્રીસ હજાર ફી છે અને ડેમો પછી પાંત્રીસ હજાર છે પીએસઆઈની ફીસ છે દોસ્તો આમાં જીએસ તો આવશે જ સાથે વર્ણનાત્મક આવશે જેમાં મારી મહેનત સખત વધશે અને હું તો ખુદ માનું છું કે હું મહેનતનું જેટલી મહેનત કરું ને મને ફળ મળવું જ જોઈએ અને મને વળતર મળવું જ જોઈએ હું બીજા કરતાં અલગ છું સાહેબ તમે મહેનત કરો તો તમને તમારું ફળ મળવું જ જોઈએ પાસ થઈને એમ હું મહેનત કરું તો મારું ફળ મને મળવું જ જોઈએ ડિસ્ક્રિપ્ટિવમાં હું તમારી પાછળ ધૂમ મચાવવાનો છું તમારે ધૂમ મચાવી હોય તો પીએસઆઈની બેચની ફીઝ આટલી છે ત્યાર પછી આપણું પોલીસ કોન્સ્ટેબલની ફીસ છે એ આપણે વીસ હજાર રાખી છે ડેમો પહેલાં અને ડેમો પછી પચીસ હજાર આ ફીઝ ઓછી છે મેં ઓલ ઓવર ગાંધીનગરનો સર્વે કર્યો છે બરાબર અન્ય સંસ્થાઓ વિશે વધારે વાત નહીં કરું ખાલી એટલું યાદ કરી દઉં છું કે આપણે ફીઝ બધી સંસ્થાઓની જોઈને નીચે રાખી છે ગુણવત્તા શ્રેષ્ઠ આપવાની છે તમે આવતી વખતે કોઈપણ બીજી બેચમાં સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓથી બેચ ફૂલ કરશે અમે નહીં માઉથ ટુ માઉથ મને વિશ્વાસ છે તો આ મારો પ્રયત્ન છે કે તમને ધી બેસ્ટ કન્ટેન્ટ આપવું સાથે ઓનલાઈન પ્રેક્ટિસ માટે વિડીયો કોર્સ વાંચવા માટે પુસ્તકો ગ્રાઉન્ડની તૈયારી જેટલું થાય એટલું તમને બધું જ પૂરું પાડવામાં આવશે ગાંધીનગરમાં ડંકો વગાડવો છે આર્ય કરિયર એકેડેમીનો એમાં મારે તમારો સાથ જોશે અને મને વિશ્વાસ છે તમે મારો સાથ આપશો તો આર્યકર એકેડેમીમાં એડમિશન માટે ગાંધીનગર ખાતે તમે આ નંબર પર વોટ્સએપ અથવા તો કોલ કરી શકો છો એની ટાઈમ બરાબર છે તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ફરી એક વખત થેન્ક યુ સો મચ કાંઈ પણ પ્રશ્ન હોય તો બ્યાસી પચી બાણું 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 ઉપર તમે ફોન કે વોટ્સએપ મેસેજ કરી શકો છો તો આ સાથે જ તમને બધાને જયહિંદ અને એક જ વસ્તુની ડિમાન્ડ કરું છું કોઈ વ્યક્તિ ગાંધીનગર ઓફલાઇન ક્લાસ કરવા આવવાનું તમને ક્યાંય જાણ પણ હોય કે મારો મિત્ર મારો કોઈ સગામાં બહેન ભાઈ કાકા દીકરો માસી દીકરો કોઈ પણ આવતા હોય એને ખાલી એટલો આ મેસેજ કરજો આ વિડીયો શેર કરીને કે ડેમો ભરતો આવે પછી નક્કી કરજે કે કઈ સંસ્થામાં સર્વશ્રેષ્ઠ મળશે દરેક લોકોને મારા જય હિન્દ ગુડ બાય